નમસ્તે, હું છું ડૉક્ટર અંકિત, ડૉક્ટર સ્માઇલ ડેન્ટલ ક્લિનિક તરફથી. અને આજે આપણી જોડે છે રંજનબેન. રંજનબેન, હું રંજન બા કહીશ, કેમ કે મારા ફ્રેન્ડના દાદી પણ છે. સો આઈ થિંક આપણે બહુ વખત વર્ષો પહેલાં ટ્રીટમેન્ટ કરી હતી. આશરે આજથી 8 વર્ષ પહેલાં તારાવી. અચ્છા, 8 વર્ષ પહેલાં આપણે સારવાર કરી હતી. હા, ત્યારે આપણે સંભાળો મને અત્યારે સુધી બ્રિજ ને એવી રીતના આપણે જેટલા થોડે બ્રિજ તરાવ્યું હતું, અને પ્લસ મારા ઉપરના દાંતનું આપણે ફિક્સિંગ તરાવ્યા હતા 8-4 દાંત મેં. અચ્છા, ઓકે. તો એ 8 વર્ષમાં કોઈ તકલીફ પડી? ના, તોય નથી પડી મને, તોય તકલીફ નથી પડી. પ્લસ તમારા દાદાને પણ તમે એમનાથી થવાતું નહોતું, તમને બે અહીંયા બી 2-3 જગ્યાએ તરાવ્યું, અને કેનેડા પણ તરાવ્યું અમે જ્યાં રહીએ છીએ ત્યાં. પણ તમારી પાસે તરાવ્યા પછી આજે 8 વર્ષ થયા, એ પોતે રોટલીને એવું થઈ શકે છે શાંતિથી, એટલે એમને બી તો એ તકલીફ નથી, ને મને પોતાને બી તો પડી નથી. જ્યારથી મેં તરાવ્યું હતું ત્યારથી હું તમારી પાસે આવી પણ નહોતી, ને પછી તમે અત્યારે તમારે ઇમ્પ્લાન્ટ કર્યું ત્યારે જ મારું તમે જ બનાવ્યું, તમે પોતે જ થયેલું છે. સો ત્યારે આઈ થિંક જેટલા દાંત હતા એને સપોર્ટ લઈને આપણે કેટલાક વર્ષો સુધીનું બ્રિજ આપ્યો હતો. ત્યારે જ્યારે મેં જોયું ત્યારે દાંત ઉંમરના કારણે બહુ સારા નહોતા. તો આજે રંજન બામાં આપણે બધા જ દાંત ઇમ્પ્લાન્ટ કર્યા છે, એકે એક દાંત ઇમ્પ્લાન્ટ કર્યા છે. સો રંજનભાઈ, કેવું લાગે છે? ઇમ્પ્લાન્ટની બીક લાગતી હતી પહેલાં? ના, મેં પોતે મનથી એટલી મહત્તમ હતી તે મારે જ. તમે જ્યારે મને કીધું કે આ તારાવન છે ત્યારે મારા દીકરાની ઈચ્છા એવી હતી કે આપણે બે જગ્યાએ બીજે બતાવતું એમ, ને પછી તું તારાવતો. મેં બે રીતે બી તર્યું, પછી એને એવી ઈચ્છા હતી તમારી સાથે વાત કરે, એટલે મેં તમને કીધું તમે તમે એમની સાથે વાત કરો, તમે એને તો ઓપરેટ કર્યો, અને એણે પછી મને કીધું મમ્મી તારી તારી ઈચ્છા હતી એમની પાસે જ તરાવન છે તો પછી તારાવ. અને પછી જ્યારે મેં મનથી નથી થયું તો મારે પોતે તરાવું છે, ત્યારથી મેં મનમાં એવું નક્કી કરી લીધેલું કે મારે તરાવવું છે તો મારે સહન ને શક્તિ ને એવું મારે પોતે ક્ષમતા શક્તિ ને સહન મારે તરવાનું છે, હું તરીશ એમ. ઓકે, સો આપણે જેને સર્જરી કરી હતી અત્યાર સુધીમાં ઘણી બધી વાર મારે તમને બોલાવવા પડ્યા વારંવાર, અને એ વાતમાં કોઈ ખોટું નથી કે રંજનબા બહુ એક્સ્ટ્રીમ કોઓપરેટિવ પેશન્ટ છે. સો વી આર વેરી બ્લેસ્ડ કે જ્યારે અમને આવા દર્દી મળે કે જે અમારી વાતને પ્રોપરલી કોઓપરેટ કરતા હોય, અને દરેક અપોઇન્ટમેન્ટમાં ટાઈમ ટુ ટાઈમ આવીને દરેકે દરેક વાતને સમજીને ટ્રાયલથી માંડીને બધી વસ્તુ બહુ પ્રોપરલી થઈ છે. અને આજે દાંત આપીને આપણે આઈ થિંક 10 દિવસ થઈ ગયા છે. તો આ 10 દિવસમાં તમે શું શું ખાધું? મેં દાળ ભાત સાથે રોટલી ખાધા, મેં રોટલો સાથે ખાધો, મેં સિંદાણા ખાધા, મેં પ્રસાદ ખાધો, પાટીનો ઓલરેડ મેં બધું જ ખાધું છે, તેરી ખાધી, તરબૂચ ખાધું, પણ બધું મને પ્રોપરલી મારાથી થાય છે અને હું તરી શકું છું. અચ્છા, ઓકે. સો હવે ખાવામાં તકલીફ નથી? તમારા દેખાવા અને કોન્ફિડન્સ વિશે શું કહેવું છે? દાંત નહોતા અને હવે દાંત આવી ગયા, એ બેમાં શું ડિફરન્સ લાગે છે? પહેલાં દાંત નહોતા ત્યારે હું ખાઈ શકતી નહોતી, હવે દાંત છે એટલે હું બધું ખાઈ શકું છું. હું સરખી રીતે બધાને કહી શકું છું કે ભાઈ મને આ રીતે ડૉક્ટર અંકિતભાઈ મારા કરાવ્યું છે, અને મારા દીકરાના ફ્રેન્ડ બી છે એ સાથે મને વધારે એમના પર વિશ્વાસ હતો અને મેં કરાવ્યું છે, એટલે મને ખૂબ આમાં મને આનંદ છે અને મને ખુશી બી છે પોતાને તેના મારું સરસ થયું છે, અને તમને સરસ સાથ આપ્યો છે મને તમારે તમારું સ્ટાફે બતાવે. થેન્ક યુ સો મચ. અને હવે રંજન મને બધી ખાવાની પરમિશન આપી છે, સો બધું જ ખાઈ શકાય તમારાથી. અને એમને એવું પણ કીધું કે જ્યારે પાછા તમે ઇન્ડિયા આવો ત્યારે એકવાર એટલીસ્ટ અમને બતાવી દેજો. કેટલાક દર્દીઓ અમારા બહુ જ ગભરાતા હોય બરાબર, અને સ્વાભાવિક છે, આ એક સર્જરી એવી વસ્તુ છે કે જેમાં દરેકને બીક લાગે. હા, લાગે. તો એમના વિશે તમારે શું કહેવું છે જે બહુ બીવાય છે, જે બહુ ગભરાય છે કે આ એવી? હું તો પોતે કોઈને સાથે પણ નહોતી લાવતી, 3-4 તેમનાની ટ્રીટમેન્ટ હતી તો હું એટલી જ આવતી રહી, તમને બી ખબર છે. એક્ઝેક્ટલી, મને તો મેં મારે મનથી નથી જ થયું તું તો મારે સહન કરવાનું છે, એટલે એ બાબતે હું બધા પેશન્ટને એ જ કહી શકું કે આપણે તરાવવું, જ્યારે આપણે તરાવવાનું હોય તો પછી આપણે સહન ક્ષમતાને શક્તિ રાખીને જ તરાવવાનું, તે મત્તમ થઈને જ તરાવવાનું, તેના મારે તરાવવાનું છે અને મારે સહન કરવાનું જ છે, એમાં બીજું તો આવતું જ નથી. ઘણા દર્દીને એ પ્રશ્ન હોય છે કે આપણે જે ઇમ્પ્લાન્ટ મૂકીએ છીએ, હા, તે ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી એમાં દુખાવો થતો હોય કે એમાં કંઈક ભારે ભારે લાગતું હોય, તો અત્યારે તમને કોઈ દુખાવો કેવો કે અનુભવ થાય છે? મને તો ત્યારે બી, મેં જ્યારે પોતે ઇમ્પ્લાન્ટ કરાવ્યું ત્યારે બી મને તો પોતે નહોતું થયું, ને આજની તારીખમાં બી નથી મને એવું તો એ લાગતું. ને બીજું તો મારા ઘરે તમને એમણે બી કીધું કે ભાઈ એ ઘરે તો દિવસ બોલી જ નથી તો મને દુઃખે છે એવું એમ. યસ 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 યસ. કોઈ દિવસ આજ સુધી બોલ્યા નથી કે મને કંઈક બી થાય તો તમે આટલું મોટી સર્જરી બી મારી 4-5 કલાક પણ મેં તો જ ઘરે જઈને કોઈને જ નથી કીધું કે મને આ થાય છે, ઉલટા હું તો ઘરે જઈને પોતે મારી રીતે રિપેર થઈને હું દર્દનું કામ પણ કરતી હતી. અચ્છા,
થેન્ક યુ સો મચ. સો થેન્ક યુ સો મચ, આ છે એક્સપિરિયન્સ રંજનભાઈનો. સો થેન્ક યુ સો મચ અમારા વિશે આ વાતો કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તમારે, તમને તો રોજે તમારા સ્ટાફને તો રોજે થયું છે કે તમે આટલું સરસ મારું કામ થયું, આટલી મને સપોર્ટ કરી, આટલી સરસ રીતે મારું ધ્યાન રાખ્યું. યુ આર મોસ્ટ વેલકમ. ને અમને બધાને બહુ આનંદ આવ્યો છે. આખી ટ્રીટમેન્ટ દરમિયાન કેટલીક વાર ટ્રાયલ એન્ડ એરર થાય કે કેટલીક વાર આપણને થાય કે નહીં આ ટ્રાયલ મારે પાછું લેવું છે. આઈ થિંક રંજન બાબામાં એક ફેઝમાં એવું હતું કે જ્યારે મને એક વાર લાગ્યું કે નહીં મારે ટ્રાયલ પાછું અલગથી લેવું છે, તો મેં આઈ થિંક બે સિટિંગ આઈડિયલ કરતાં વધારી છે ફોર ધ કરેક્શન્સ ને ફોર ધી કે ભાઈ મને હજુ વધારે એક્યુરેટ જોઈએ છે. સો થેન્ક યુ સો મચ તમે વસ્તુ કોઓપરેટ કરવા માટે, કે એ બધી વસ્તુ જે તમે કોઓપરેટ કરી એના કારણે આજે આ ફાઇનલ રિઝલ્ટ આપણી સામે છે. સો થેન્ક યુ સો મચ બાપ સવાલ તમારી આપણી વાતો બદલ. ના ના, તમને બધા, તમને તમારા સ્ટાફને બધાને મારા તરફથી થેન્ક યુ વેરી મચ. અને તમે લોકો છે એ રીતે મારું કામ કર્યું છે એ રીતે હું બધા પેશન્ટને કહેવા માગું છું કે કામ સરસ છે અને તમે તમારી ક્ષમતા અને ધીરજતાથી જો કરાવશો તમને તો એ જિંદગીમાં પ્રોબ્લેમ આવે એવું નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.